नमस्कार विद्यार्थी मित्रों, अपने अग्यारमानी अंदर आगळना विडियो लेक्चर नी अंदर अपने हजी सुधी एक प्रस्ताव तरीके कोर्स वाइज थियरी अने कोर्स नु विहंग अवलोकन के जेने आपणे ओवरव्यू कही शकाय के अलग अलग प्रकारना कोर्स नी अंदर शुं रचना होई शके ए बधी डिस्कशन करी जेनी अंदर आपणे एक कोर्सी बहुकोर्सी रचना आदि कोर्स केन्द्रित सुकोर्स केन्द्रित एनी जनरल इन्फॉर्मेशन कही शकाय ए बधी डिस्कशन करी आज आपणे पर्टिक्युलरली एक टॉपिक आपणे डिस्कस करवा जई रह्या छे आदि कोर्स केन्द्रित अल्पविकसित अथवा सुविकसित होतु नथी बनशे क्या प्रकार आदि कोष केन्द्रित हो अल्पविकसित क्यारे गणो तो के कोई पण कोष केन्द्रनी फरते सुगैरहाजर होय तो कोष केन्द्र पटल अने आ एनो मतलब कही शकाय के अभाव छे के ज्यारे कोष केन्द्र पटल नो अभाव होय त्यारे बनतो कोष तमारा माटे कयो कन्सिडर करवो पड़शे तो के आदि कोष केन्द्रित कोष कहेवाशे त्रीजी वस्तु क्लियर करी दीधी કે એક તો પહેલી સિચ્યુએશન કે તમારું કોષ કેન્દ્ર સુવિકસિત નથી તો પણ તમે એને શું કહેશો આદિ કોષ કેન્દ્ર અથવા તો બીજી વસ્તુની વાત કરીએ તો જે કોષ કેન્દ્રની પરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર અથવા અભાવ હોય એ સિચ્યુએશન પણ આપણે શું કહીશું આદિ કોષ કેન્દ્રિત કોષ કહીશું હવે વાત આવશે કે ઉદાહરણ શું તો આદિ કોષ કેન્દ્રના એક પહેલું જે બેક્ટેરિયા અથવા તો આપણે જેને એક યુનિવર્સલ મેમ્બર કહી શકાય કયા ગ્રુપના તો કે મોનેરા ગ્રુપના કયા આવશે મોનેરા બીજો એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરી શકીએ અહીંયા બીજીએ જેને આપણે કહીશું બ્લુ ગ્રીન આલ્ગી ઓકે અથવા તો ગુજરાતી કરીએ તો નીલ હરી લીલ અથવા તો બેક્ટેરિયાના સંદર્ભમાં કહીએ તો એને કહેવાય છે સાઇનો બેક્ટેરિયા એટલે એક્ઝામ્પલ આપણે એના માટે સાઇનો બેક્ટેરિયા ત્રીજા એક્ઝામ્પલની વાત કરીએ તો એનું નામ છે માઇકોપ્લાઝ્મા સૌથી નાનામાં નાનો બેક્ટેરિયા આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી કહી દીધી છે વાત અને ચોથો એક્ઝામ્પલ છે પીપીએલઓ આનું નામ યાદ રાખો ફૂલ ફોર્મ કેમ કે આના જેવા બે નામ આપણે અગિયાર બારની અંદર આવશે કે એક નામ આપણું પીપીએલઓ છે અને બીજું નવ નામ આવશે ડબ્લ્યુબીસી ને થાય છે પીએમએનએલ પણ આપણે હાલ સુધી ક્લિયર કર્યું છે પીપીએલઓ એટલે શું તો કે ફ્લ્યુરો ન્યુમોનિયા सूक्ष्म जीव जीधीएलओ मतलब आदि कोष केन्द्र उदाहरण शु याद रखो पहलू नाम आप बेक्टेरिया एक मेम्बर कॉमन आदि कोष केन्द्र વનસ્પતિમાં પણ કોષ દિવાલ હાજર છે પણ ત્યાં ફાઇનલ છે કે ભાઈ સેલ્યુલોઝ જ આવવું જોઈએ પણ અહીંયા તમે કોષ દિવાલનો મટીરિયલ બદલાશે અને એ કોષ દિવાલના મટીરિયલનું નામ છે પેપ્ટિડોગ્લાયકન શું નામ આવશે અહીંયા પેપ્ટિડોગ્લાયકન આગળ તરીકે પેપ્ટિડોગ્લાયકનની વાત કરીએ તો એ તેનાથી બનશે તો એના માટે યાદ રાખવાનું છે એક નામ શોર્ટમાં છે એનએજી પ્લસ એનએએફ એનએજી એટલે શું તો કે એ એસિટાઇલ સૌથી બહારનું આવરણ જે પેપ્ટિડોગ્લાયકનની કીધું એ બે વસ્તુથી બનેલું છે એનએજી અને એનએએમ તો એનએજી માટે શું કહીશું આપણે એનએસિટાઇલ ગ્લુકોઝામાઇન અને બીજું એનએએમ એટલે શું કહીશું એનએસિટાઇલ મ્યુરામિક એસિડ હવે स्वाभाविक रीते
તેનો મતલબ એ થયો કે બીજા આવરણ તરીકે આપણે કોની વાત કરવી પડશે અહીંયા કોષ રસ પટલ. હવે કોષ રસ પટલ ની વાત કરીએ તો આપણે સીધું યાદ રાખીશું એને કેવી રીતે, તો એક તો પોતે જીવન સ્તર છે. કેવું છે સ્તર? જીવન. બીજી ખાતરી એની શું યાદ રાખવાની તો કે લિપિડ દ્વિસ્તરીય પ્લસ પ્રોટીન. તો હવે શું છે? લિપિડ દ્વિસ્તરીય પ્લસ પ્રોટીન. હવે લિપિડ દ્વિસ્તરીય અને પ્રોટીન કેવી રીતે ગોઠવાયેલા થોડો આઈડિયા ની અંદર લખીએ તો કઈક આ રીતની અરેન્જમેન્ટ થશે. આ રીતે લિપિડ દ્વિ સ્તર, એના નીચે એક્ઝેક્ટલી એક બીજું સ્તર ગોઠવાયેલું છે. ચલો આ રીતે લિપિડ નું દ્વિ સ્તર થયું. હવે શું થશે કે આ એનો કહેવાશે ઉચ્ચ વિસ્તાર, આ એના કહેવાશે સ્થિર વિસ્તાર. પણ અમુક જગ્યાએ તમારે એને પ્રોટીન ગોઠવવા પડશે. તો દાખલા તરીકે મેં અહીંયા પ્રોટીન ગોઠવ્યું, એક અહીંયા પ્રોટીન ગોઠવ્યું, એક આખે આખું ટ્રાન્સપરન્ટ થઈ શકે એવું પ્રોટીન ગોઠવ્યું. તો આ તમારા માટે શું સિચ્યુએશન બનશે? તો કે પ્રોટીન ની હાજરી. આઈડિયા ક્લિયર થશે? એનો મતલબ કે શું કે આ રીતનું સૌથી બહારનું આવરણ આપણું કોષ દિવાલ અંદરની બાજુ આવેલું છે એ કોષ રસ પટલ. હવે નામ ઉપર ક્લિયર થશે કે આપણે જેને કીધું છે કોષ રસ પટલ, તો એ કોને ઘેરીને ગોઠવાયેલું છે? તો કે અંદરની બાજુનો જેટલો પણ જીવંત ભાગ છે એને આપણે શું કહીશું? મધ્ય તદમાધ્યમ. એને કહીશું કોષ રસ. એક ગઢ પ્રવાહી જેવું આવરણ આવેલું છે. હવે વસ્તુ થશે અહીંયા કે આપણે ઓલરેડી કીધું છે કે આ કયા પ્રકારનો કોષ છે? આ દ્વિ કોષ કેન્દ્ર. એનો મતલબ કે સુવિકસિત કોષ કેન્દ્ર તો છે જ નહીં. તો અહીંયા તમને આ સેન્ટર ના ભાગ ઉપર આવી રીતે એક ગીચ રચના જોવા મળે છે જેને આપણે કોષ કેન્દ્ર. પણ આ કોષ કેન્દ્ર કેવું છે? આદિ. તો આદિ ઉપર જેનું નામ પડ્યું છે કે એક ન્યુક્લોઇડ. કેવું છે? ન્યુક્લોઇડ. મતલબ શું કહ્યું કે આને કોઈ પણ પ્રકારનું આજુબાજુ આવરણ નથી આવેલું, તો આ પ્રકારનું કોષ કેન્દ્ર તમારા માટે શું બની જશે? ન્યુક્લોઇડ ની રચના. હવે બીજી વસ્તુ કે જો કોઈ કોષ કેન્દ્ર ની ફરતે આવરણ નથી એટલે એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તો આની અંદર બીજી કોઈ પણ પ્રકારની અંગિકા હોતી નથી. એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખો કે પટલ માં અંગિકાઓ ગેરહાજર. યાદ રાખીશું આપણે અહીંયા પટલ માં અંગિકાઓ શું હશે? અહીંયા ગેરહાજર. એક આવરણ શું હશે? હવે બીજા કેસ ની વાત કરીએ કે આના સિવાય બીજું આ કોષ રસમાં તમને શું જોવા મળી શકે? તો મોસ્ટ કોમન આપણે આગળ કીધું છે પ્રમાણે કે લિપોસોમ ની રચના હોય છે. તો જોવા મળશે તમને અહીંયા લિપોસોમ. હવે બીજે કોઈ યાદ રાખજો કે આદિ કોષ કેન્દ્ર ની વાત ચાલતી હોય તો તમારું લિપોસોમ કયા પ્રકારનો કહેવાય છે? સિત્તેર. કયા પ્રકારનું કહેવાય છે? વૈજ્ઞાનિક નામ અને સેડિમેન્ટેશન અચળાંક એ આનું યુનિટ બનશે. પણ આ સિત્તેર કોનાથી બનશે? તો યાદ રાખજો બીજા બે એકમો 50S અને 30S. મતલબ કે 50 અને 30 ના બે એકમો. એક મોટો અણુ છે લિપોસોમ, એક નાનો અણુ છે. આવા બે નાના પેટા એકમો અને એક મોટો પેટા એકમ જોડાઈ જાય અને ત્યારે જે બનતી રચના છે એ તમારો લિપોસોમ. તો યાદ રાખવાનું એ થાય કે આદિ કોષ કેન્દ્રમાં કયા પ્રકાર? તો આપણે કેટલા યાદ રાખશું? અહીંયા 70S પ્રકાર. બીજી વસ્તુ યાદ કરીએ, આપણે આગળના લેક્ચરમાં બી કીધું હતું કે કોષ રસ પટલ અંદરની બાજુ સ્તર તો બને આપણે જીવન ભાગ પણ છે, જયારે એનો અમુક ભાગ આવી રીતે પટલમય રચના બનાવશે. અને આ જે પટલમય રચના બનશે એને આપણે શું કહીશું? તો કે મેસોઝોમ. શું કહેવાશે? એને મેસોઝોમ. જે કામ આપણા બોડીમાં અથવા સુકોષ કેન્દ્રિત સજીવની અંદર કણા સૂત્ર કરે છે એ જ કામ અહીંયા મતલબ કે આદિ કોષ કેન્દ્રમાં કોણ કરશે? તો કે મેસોઝોમ કરશે. હવે આ સિવાય બીજું શું તમને જોવા મળશે આની અંદર? તો બીજી વાત કરીએ તો આની અંદર વિવિધ પ્રકારના ખોરાકનો સંગ્રહ ધરાવતી કણિકાઓ જોવા મળશે. દાખલા તરીકે થોડી મોટી બતાવી દઈએ અહીંયા, તો આ વિવિધ પ્રકારની સંગ્રાહક કણિકાઓ છે. સંગ્રાહક કણિકાઓ એટલે વિવિધ પ્રકારની કણિકાઓ તમને જોવા મળતી હોય તો એ તમારે અહીંયા બનશે સંગ્રાહક કણિકાઓ. શું કામ કરશે, કેવી રીતે કામ કરશે એ આના પછીનો જયારે લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરશું ત્યારે ડિટેલમાં જઈશું. હવે આથી આપણે જઈએ કે આ બધી વસ્તુ થઈ ગઈ તો હવે
आदि कोष केंद्रीय कोष हमने कितना प्रकार का जवाब मिल सके तो इंपोर्टेंट वस्तु डिस्कस करिए आप जी कि तुमने आदि कोष केंद्रीय कुल चार प्रकार की रचना जवाब मिल सके कितना प्रकार की रचना चार। पहली बात करिए तो जैसे फोकस के बात है अथवा तो गोलाणु के बात है बीजी जैसे अन्य के बात है बैसिल जने के बात है गंडाणु तीजो अवस्था स्पाइरिलम ડિપ્લો ફોકસ ફરીથી પાછું ક્લિયર કરીએ દાખલા તરીકે મારે એકની વાત કરવી છે તો એને હું કહીશ કોકાઈ બે વાત કરું છું તો એને કહેવાય છે બે એટલે ડિપ્લો તો ડિપ્લો કોકસ દાખલા તરીકે ત્રણ છે તો ડિપ્લો એવી રીતે જો બહુ લાંબી ચેઇન બની ગઈ તો એને કહેવાય છે સ્ટ્રેપ્ટો કોકસ તો કહેવાય છે ને દાખલા તરીકે આનું ગ્રુપ બની ગયું ઘણા બધા તો એને કહેવાય છે સ્ટેફાઇલોકોકસ ઓકે તો કહેવાય છે આને સ્ટેફાઇલો પણ દાખલા તરીકે આના ચાર અને બીજા ચાર એટલે કે ટોટલ આઠ અણુ આવી રીતે અને પાછળની બાજુ બીજા ચાર આવી રીતે ગોઠવાઈ જાય સ્ટ્રક્ચર દાખલા તરીકે એ આવું બની જાય એક ક્યુબ લાઈક સ્ટ્રક્ચર અથવા તો ઘન જેવું રચના બની જાય આ રીતની તો આના માટે શબ્દ છે સાલ્સિના શું શબ્દ વપરાશે એના માટે સાલ્સિના એટલે એનો મતલબ એવો થયો કે ટોટલ આપણને આ પ્રકારની અરેન્જમેન્ટ જોવા મળે છે દાખલા તરીકે આ તો આપણે સેફ થઈ ગયા પણ આમની ગોઠવણી કેવી તો દાખલા તરીકે એક હોય તો કોકાઈ બે હોય તો ડિપ્લો ત્રણ હોય તો ટ્રિપ્લો મતલબ ડિપ્લો કોકર ટ્રિપ્લો કોકર ચેઇન બની ગઈ તો સ્ટ્રેપ્ટોકોકસ ગ્રુપ બની ગયું તો સ્ટેફાઇલોકોકસ અને આ કોષો ઘન અવસ્થામાં જોડાઈ ગયા તો એને શું કહેવાય છે સાલ્સિના અને આની આ જ વસ્તુ દાખલા તરીકે મારે બેસિલસમાં બોલવી છે દંડાણુ માટે તો બેસિલસ કેવા હશે તો એ નાની સોરી જેવા એ આવી હવે આની સોરી જેવા છે એક છે તો આ જ પ્રમાણે બેસિલાઈ શું કહેવાય છે અહીંયા કોકાઈની જગ્યાએ બેસિલસ બે છે તો ડિપ્લો બેસિલસ ત્રણ છે તો ટ્રિપ્લો બેસિલસ વધારે પડતા ચેઇનમાં છે સ્ટ્રેપ્ટો બેસિલસ ગ્રુપમાં છે સ્ટેફાઇલો બેસિલસ અને આના માટે તો કોમન છે સાર્સિના પછી વાત આવે કે સ્પાઇરલ નંબર પર કલ્પાકાર છે તો એ તમને દાખલા તરીકે એ આવા છે બેક્ટેરિયા કયા પ્રકારમાં જોવા મળશે સર એટલે કે કલ્પાકાર અથવા સ્પાઇરલ નંબર પણ જ્યારે કોમા જો વક્રણની વાત કરીએ તો એ તમને આ રીતે જોવા મળશે તો કોમા સિસ્ટમમાં છે એનો મતલબ એવો છે કે ટોટલ તમને ચાર પ્રકારના બેક્ટેરિયા પણ દરેકની અંદર અરેન્જમેન્ટની વાત કરીએ તો અલગ અલગ પ્રકાર તમને જોવા મળશે આના સિવાયની વાત કરીએ હવે કે કોઈ પણ કોષનું જનીન કબે કરીએ એ તો તમને અહીંયા જોવા મળશે ક્યાં જોવા મળશે સેન્ટર નંબર ન્યુક્લોઇડ અંદર એટલે કે ન્યુક્લોઇડની પાસે શું છે તો કે રંગસૂત્ર અથવા તો જનીન છે પણ હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આના સિવાય મતલબ કે કોષ કેન્દ્રના ભાગ સિવાય કોષ રસમાં એક વધારાનું તમને જનીન દ્રવ્ય જોવા મળશે દાખલા તરીકે આપણે અહીંયા બતાવી દઈએ કે હે અહીંયા સર્પાકાર સોરી વલયાકાર આકારનું તમને એક વધારાનું ડીએનએ જોવા મળે છે તો આ વધારાનું જે વલયાકાર ડીએનએ તમને જોવા મળ્યું એને કહેવાય છે પ્લાઝ્મિડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે બાળમાની અંદર બાયોલેક્ટ્રિક ઇશ્યુ ત્યારે આ ફરીથી કામ આવશે આ શું કહેવાય છે પ્લાઝ્મિડ મતલબ કે જનીન દ્રવ્ય અથવા તો કોષની ઇન્ફોર્મેશન જેનેટિક ઇન્ફોર્મેશન માહિતીની વાત આવતી હોય ત્યારે આપણે ન્યુક્લોઇડની વાત કરીશું પણ એમ કહેવાય કે ના કોષ કેન્દ્ર સિવાય પણ જનીન દ્રવ્ય છે વધારાનું જનીન દ્રવ્ય છે તો એ કયું કહેવાય છે પ્લાઝ્મિડ કેવી રચના હશે તો યાદ રાખો એક ખાસ સિંગલ ઓકે એક જ છે એવું છે તો કે વલયાકાર
ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે, મતલબ કે બેવડું છે, મતલબ કે ડબલ ચેઇન બનેલું ડીએનએ છે, તો એ વસ્તુ અહીંયા આવશે. આ કેસ તમારો કોના માટે તો ક્લિયર થશે, પ્લસ તો આટલી જ અપતી અને મેં જે આજે ડિસ્કસ કર્યું એ બધી આપણે કોના માટેની વાત આવશે, આદિ કોષ કેન્દ્રી માટેની વાત આવશે. જયારે આપણે આગળની વાત કરીએ કે આ બાદનું આવરણ, દાખલા તરીકે હાલ તો એવું કીધું છે કે કોષ દિવાલ અને કોષ રસ પટલ આજે છે, પણ આના પછીના લેક્ચરમાં જયારે આપણે શીખીશું કે કોષીય આવરણ ત્યારે વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર આ તમને આટલા પ્રકારની અંદર પણ જોવા મળશે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો આજે આપણે એક ટોપિક આપણો ક્લિયર કરી નાખ્યો, કયો? તો આદિ કોષ કેન્દ્રીય કોષ. થેન્ક યુ.